નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર નેહલ સાધુ અને આપ જોઈ રહ્યા છો મારો યુનિક ટોક્સ ડીએનએ સ્ટોક ફ્રેન્ડ્સ માસ્ક પહેરવું એ એક ટેકનિક છે અને માસ્કને જો ટેકનિકથી નહીં પહેરવામાં આવે તો આપણે કોરોનાને નિમંત્રણ આપી શકીએ છીએ એટલે દોસ્તો ખાસ કરીને આજનો આ જે વિડીયો છે એ માસ્ક માટે બનાવવામાં આવેલો છે માસ્ક પહેરવાની શરૂઆત કરતાં પહેલાં તમારા હાથને તમારે સેનેટાઈઝ કરવા જોઈએ તમારા હાથ કાં તો સેનેટાઈઝ કરો કાં તો તમે વોશ કરી દો ફોર એટલીસ્ટ સેનિટાઈઝ કરતા હોય તો ફોર એટલી ટ્વેન્ટી સેકન્ડ અને સોફ્ટ એન્ડ વોટરથી હેન્ડ વોશ પણ તમે કરી શકો હવે જે ટ્રિપલ લેયર માસ્ક હોય જાહેર જનતા માટે ટ્રિપલ લેયર માસ્ક બહુ જરૂરી છે એની સાઈડ કઈ બહારની છે કઈ અંદરની છે એ પણ જાણવું બહુ મહત્ત્વનું છે મિત્રો વ્હાઈટવાળો ભાગ મોટા ભાગે અંદરનો હોય બ્લૂવાળો ભાગ બહારનો હોય છે એને આ જ રીતે પહેરવાનું હોય છે જસ્ટ લાઇક ધીસ જે સ્ટ્રીપ હોય છે એ મોટા ભાગે ઉપર આવતી હોય છે અને આમ એક્સટેન્ડ કરી દેવાનું હોય છે એને માસ્કને બહારથી અડકવાનું નથી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહારથી અડકવાનું નથી આ માસ્ક તમે આઠ કલાક પહેરી શકો છો સળંગ ટ્રિપલ લેયર માસ્ક જાહેર જનતા માટે અથવા તો જે આમ જનતા છે જે ડૉક્ટર નથી જે હેલ્થકેર વર્કર નથી એમના માટે ઇનફ છે એટલે જો આ માસ્ક તમે આ રીતે પહેરશો તો તમે કોરોનાથી પ્રિવેન્ટ થશો બહારથી માસ્કને અડવાનું નથી ફરીથી હું કહું છું જો ભૂલથી બહારથી માસ્કને અડાઈ જાય તો તમારા હાથને ધોઈ નાખો અથવા તો સેનેટાઈઝ કરી દેવાના હોય છે મહત્વની વસ્તુ હવે હું કહેવા જઈ રહ્યો છું કે કોઈ પણ બીજા વ્યક્તિ સાથે વાત કરતી વખતે માસ્કની પોઝિશન આ જ હોવી જોઈએ અને તકેદારી રાખો કે સામેવાળાના માસ્કની પોઝિશન પણ આવી જ હોવી જોઈએ નહીં કે આવી આ રીતે તમે માસ્ક રાખશો તો તમે પ્રિવેન્ટ નથી થતા નહીં કે આવી ઘણા લોકો માસ્ક નથી પહેરતા મંગળસૂત્ર પહેરે છે એટલે જો વાત કરતી વખતે માસ્ક આ રીતે પહેર્યું તો પછી કોઈ મતલબ જ નથી આ માસ્ક પહેરવાનો કોઈ મતલબ જ નથી બે વ્યક્તિ સાથે સાથે વાત કરતા હોય ત્યારે માસ્ક આ જ રીતે પહેરેલું હોવું જોઈએ સ્પષ્ટ વસ્તુ છે મિત્રો આ રીતે માસ્ક પહેરવાનો કોઈ લો નથી કોઈ મિનિંગ નથી કોઈ પ્રિવેન્શન નથી આ રીતે માસ્ક પહેરવા એના કરતા માસ્કને કાઢી નાખો એટલે મિત્રો માસ્ક આ જ રીતે પહેરવાનું હોય આમ જનતા છે એના માટે ટ્રિપલ લેયર ખૂબ જરૂરી માસ્ક છે એન નાઇન્ટી ફાઇવ પહેરવાની કોઈ જરૂર નથી હેલ્થકેર વર્કર ડોક્ટર્સ કોવિડ નાઇન્ટીનના પેશન્ટ અથવા તો એના નજીકના રિલેટિવ કદાચ એન નાઇન્ટી ફાઇવ પહેરે તો ચાલશે પરંતુ આમ જનતાએ આ જ માસ્ક પહેરવાનું છે આ માસ્ક જ્યારે કાઢવાનું આવે ત્યારે જસ્ટ આ જ રીતે આમ કાઢી અને એને ડિસ્પોઝ ઓફ કરી દેવાનું હોય છે મિત્રો ડિસ્પોઝ ઓફ પણ ક્લોઝ બકેટની અંદર કરવાનું અને એને મેડિકલ વેગ વેસ્ટ તરીકે ફેંકી દેવાનું હોય છે બહુ મહત્ત્વની વસ્તુ કે જે કપડાના અથવા તો ફેબ્રિક માસ્ક આવતા હોય છે તમે તકેદારી રાખો કે ટ્રિપલ લેયર હોવા જરૂરી છે સપોઝ આ એક માસ્ક છે જે હું બતાવી રહ્યો છું એ ટ્રિપલ લેયર છે એનું અંદરનું જે લેયર છે એ વોટર એબઝોર્બન્ટ હોવું જોઈએ બહારનું વોટર રેઝિસ્ટન્સ હોવું જોઈએ અને વચ્ચેનું ફિલ્ટર હોય એટલે આ માસ્ક જે છે એ તમારું ટ્રિપલ લેયર જેટલું પ્રિવેન્શન તમને આપી શકે છે આ માસ્ક તમે રિયુઝ કરી શકો છો ખાસ કરીને જ્યારે પહેરીને કાઢો ત્યારે એને સેનેટાઈઝ કરીને ફરીથી વાપરી શકો છો અથવા તમને લાગે કે વધુ સમય માટે તમે પહેર્યું છે તો તમે આને ધોઈ રાખો છો અને એના પછી એક આવી એક પોલિથિન બેગ રાખો મિત્રો તમારા ઘરે એક આ પોલિથિન બેગ તમારા માસ્કને સાચવવા માટે ખૂબ જરૂરી છે આવી એક લોકવાળી પોલિથિન બેગની અંદર તમારું જે આ ટ્રિપલ લેયર ફેબ્રિક માસ્ક છે એને આ રીતે તમે સાચવી શકો છો અને આ માસ્કને તમે મૂકી દેવાનું કોઈ જગ્યાએ અને ફરીથી તમે બીજા દિવસે પહેરો તો રહેવાનું આને જ્યારે યુઝ કરીને તમે ઘરે આવો ત્યારે આને અલ્ટ્રાવાયોલેટ રેથી પણ સેનેટાઈઝ કરી શકાય જો બપોરનો સમય હોય અને સૂર્યપ્રકાશ આવતો હોય તો અડધો કલાક સૂર્યપ્રકાશની અંદર મૂકી અને પણ એને ડિસિન્ફેક્ટ કરી શકાય છે અને ધોઈ પણ શકાય છે જે તે માસ્ક જેવા પોઝિશનના હોય એ પ્રમાણે એના જે ટર્મ્સ કન્ડિશન લખેલી હોય છે એ સમય પ્રમાણે એને ધોઈ શકાય છે ઘણા માસ્ક પંદર વીસ વાર ઘણા ત્રીસ વાર પણ ધોઈ શકાતા હોય છે જ્યારે તમે વોક કરતા હો અને તમે એકલા જ વોક કરતા હો ત્યારે માસ્ક પહેરવાનો કોઈ આગ્રહ ના રાખતા જ્યારે બે વ્યક્તિ સાથે વોક કરો છો તો સાદું ટ્રિપલ લેયર માસ્ક પહેરશો એ હિતાવહ છે જ્યારે તમે વોક કરો છો ત્યારે એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરવાની મનાઈ છે મિત્રો તમે જો ડૉક્ટર હો તમે હેલ્થકેર વર્કર હો કે કોઈ પણ હો તમે જ્યારે વોક કરતા હોય ત્યારે એન નાઇન્ટી ફાઇવ માસ્ક નહીં પહેરવાનું બિકોઝ એ તમારા ઓક્સિજનને રોકી રહેશે અને તમે સારી હવા ઇન્હેલ નહીં કરી શકો અને એના લીધે થઈ અને તમારા લંગ્સની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતું હોય છે અને ઘણીવાર લંગ ઇન્જરી થતી હોય છે એટલે ચાલતી વખતે દોડતી વખતે એન નાઇન્ટી ફાઇવ માસ્ક જરૂરી નથી એ વખતે સિમ્પલ ટ્રિપલ લેયર માસ્ક હિતાવ છે અને એમાં પણ જો એકલા ચાલતા હો ત્યારે ફક્ત અને ફક્ત ટ્રિપલ લેયર માસ્ક પહેરવું જોઈએ અને એ પણ નહીં પહેરો તો ચાલે જ્યારે એકલા ચાલતા હો ત્યારે જ્યારે રનિંગ કરતા હો ત્યારે તો તમારે માસ્ક પહેરવાની કોઈ જરૂર છે જ નહીં પણ રનિંગ બહાર કરવાની હાલ ગવર્મેન્ટ તરફથી અથવા તો કોઈ બી ઓથોરિટી તરફથી મનાઈ છે એટલે બહાર રનિંગ કરવું નહીં તમે ટ્રેડમિલ પર કે ઘરમાં તમે રનિંગ કરી શકો છો ત્યારે માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી મિત્રો માસ્કને તકેદારીથી પહેરો જો માસ્કને તકેદારીથી પહેરશો તો તમે તમારી જાતને તમારા કુટુંબને તમારા દેશને અને આજુબાજુ રહેતા દરેકને કોરોનાથી બચાવી શકશો કોરોનાથી બચવાના અન્ય માર્ગો પણ છે પરંતુ માસ્ક એનું પ્રાઇમરી સ્ટેપ છે જો દરેક વ્યક્તિ પ્રોપર માસ્ક પહેરતા હશે અને જ્યારે પણ એકબીજા વચ્ચે વાત કરતા હશે ત્યારે માસ્ક પહેરેલું હશે તો કદાચ એકથી બીજાને સંક્રમણ થવાની શક્યતા ઓલમોસ્ટ નીલ થઈ જશે ઓલમોસ્ટ નીલ છે મિત્રો દોઢ ટકો શક્યતા છે જ્યારે બંનેએ માસ્ક પહેરેલું હોય ત્યારે જ્યારે બંનેએ માસ્ક ના પહેરેલું હોય ત્યારે નેવું ટકા શક્યતા છે એટલે મિત્રો ખાસ તકેદારી રાખો માસ્ક પહેરો માસ્કની સાથે સાથે અન્ય વસ્તુઓ જેવી કે સેનેટાઈઝર હેન્ડ વોશ અને સોશિયલ ડિસ્ટન્સિંગ આ બધાનું પાલન કરવું પણ યોગ્ય છે સો ફ્રેન્ડ્સ ટેક કેર એન્ડ ફોલો યોર એસએમએસ અગેઇન્સ એસ મીન્સ સેનિટાઈઝર એમ મીન્સ માસ્ક એન્ડ અગેઇન એસ મીન્સ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે આજની જે ટેકનિક હતી એ માસ્ક ઉપર હતી આ વીડિયોને વધુને વધુ લોકો સુધી ફેલાવો અને દરેકને સમજાવો કે માસ્ક કેવી રીતે પહેરવું થેન્ક યુ ફ્રેન્ડ્સ